બેટા તો આપણે અહીંયા શું કરવાનું છે એમનો સરવાળો કેવી રીતે સરવાળો કરશું અહીંયા 10 0 છે એટલે અહીંયા નીચે 2 આવશે 6 અને 4 કેટલા આવશે 6 ને 4 આપણે એને ગણીશું 6 ને 4 10 એટલે 102 કેટલા જવાબ આવ્યા 102 તો હવે આપણે તો આપણે લખ્યું
સમાય
લખેલા છે તો એ પદ સમજણ પડી ગઈ હશે. તો હવે આપણે ફરીથી રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ આપણે શું જોઈએ છીએ આપણા કે વ્યવહારી દાખલાઓ. એક કુલને 5 પાંખીઓ છે તો એક કુલ સળીમાં 13 કુલો છે. તો એક કુલ સળીમાં કેટલી પાંખીઓ છે એમાં એનું જવાબ આપણે અહીંયા નીચે લખ્યું છે કે એક કુલને પાંખીઓની સંખ્યા કેટલી છે. આ 5 છે તો અહીંયા આપણે 5 લખ્યું છે. પછી બીજી લખેલું છે કે એક કુલ સળીમાં ફૂલોની સંખ્યા કેટલી છે 13. તો આપણે 13 નો અને 5 નો ગુણાકાર કરી કાઢેલો છે. 3 5 15 આવે છે. 15 વધી આવી 1. 5 1 5 કેટલો થશે? 5 1 5 ને વધી આવી 6 એટલે કેટલા જવાબ આવ્યા? 65. એ નીચે દાખલો જોઈએ. સભામાં વિદ્યાર્થીઓ હારમાં ઊભા રહે છે. આવી કુલ 6 હાર છે. દરેક હારમાં 17 વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે એમ કીધું છે. તો આપણે હવે જોઈએ લખ્યું છે કે સભામાં વિદ્યાર્થીની હારમાં ઊભા રહે છે કુલ 6. કેટલા છોકરા ઊભા છે? 6. 6 ની વર્ગમાં એ લોકો ઊભા છે. પછી દરેક હારમાં વિદ્યાર્થીઓ કેટલા છે? 17. દરેક હારમાં એટલે ઊભા કેટલા બીજો દાખલો.